નમસ્તે બાળ મિત્રો, સજાનંદ વિદ્યાલય નવા નરોડા ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓ લેક્ચર 3 પ્રશ્ન 7 બરોબર આપેલા અપૂર્ણાંકોનું અતિ સંક્ષેપ સ્વરૂપમાં લખો. ચલો પ્રશ્ન એ 0.60 તમારે શેમાં ફેરવવાના છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં. આગળ આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવતા શીખી ગયા. દશાંશ અપૂર્ણાંકને પહેલાં સાદા અપૂર્ણાંકમાં ફેરવી દેવાનો. 60 અને છેદમાં દશાંશ ચિહ્ન પછી બે અંક છે એટલે છેદમાં 100 આવ્યા. હવે 60માંથી 0011 ગયા તો 6 દશાંશ થયા. 6ના હોય 2 તરી 6 અને 2 પંચ્યા 10, 2 2 ગયા એટલે શું વધ્યું? 3/5. એ જ પ્રમાણે 0.05 તો એને સાદા પૂર્ણાંકમાં 5/100. હવે 5 અને 10 અને 1000ના વયો પાઠ તો મેં તમને શીખવાડેલા છે. 10 હોય તો 2×5, 1 બગડો 1 પાંચડો, 20 તો 2 બગડા 2 પાંચડા, તો 1×1 5 ગયા. ઉપર કંઈ ન વધ્યું ત્યારે 1 લખવાનો અને છેદમાં 2×2 4 અને 4×5 20, તો 21. એ જ પ્રમાણે 0.75 75 છેદમાં 100. હવે ડાયરેક્ટ જો ઘડી આવડતા હોય તો ઉડી શકો. 25 × 75 ને 25 × 100. પણ જો તમને ઘડિયાની રીતે ન આવડે તો અવિભાજ્ય અવયવ પાડવાના રફકામની અંદર અને પછી લખવાના. તો અવિભાજ્ય અવયવ પાડીશું તો 75ના અવયવ 3×5×5 અને 100ના અવયવ તો હાલ આપણે આગળ શીખી ગયા 2 બગડા અને 2 પાંચડા, તો 2×5 5 ગયા. હવે કઈ ઉડતું નથી તો ઉપર 3 વધ્યા છેદમાં 2×2 તો 2×2 4. એ જ પ્રમાણે 0.18 એના અવયવ તો 18ના છેદમાં 100 એના અવયવ 2×3×3 અને 100ના અવયવ તો ખબર જ છે તો લખી દીધા 2×2×5×5. એમાં 2×2 ગયા, શું વધ્યું? 3×3 તો 3×3 9 અને 5×5 25 2×50 નવના છેદમાં 50 ઈ 0.25 તો 2500. 5×5 અને 100ના વયો 2×2×5×5 2×5 5 ગયા, ઉપર કંઈ નહીં એટલે શું લખવાનું? 1 અને છેદમાં 2×2 એટલે 2×2 4. એ જ પ્રમાણે 0.125. હવે દશાંશ ચિહ્ન પછી 3 અંક આવ્યા છે એટલે છેદમાં 1000. 125ના અવયવ અવિભાજ્ય અવયવ પાડવા તો 5×5×5 આવશે. હવે 3 0 આવ્યા તો 3 0ના અવયવ શીખવાડેલા છે, તમારે સમય નથી બગાડવાનો અવયવ પાડવા માટે. 3 0 એટલે 3 બગડા અને 3 પાંચડા, તો 2×2×2×5×5×5 3×5 ઉપર અને 3×5 નીચે ઉડી ગયા, ઉપર કંઈ ન વધ્યું તો 1 અને છેદમાં 3 બગડા વધ્યા તો 2. આનો ગુણાકાર કરીને લખી દેવાનો 2×2 4 4×2 8. 0.066 તો 66 છેદમાં 1000. 66ના હોય 2×3×11 અને 1000ના 2×2×2×5×5 ફક્ત 1×2 ગયા તો 11×33 બાકીનો 1 જ બગડો ગયો. તો 1000ને 2 વડે ભાગી નાખો એટલે 500 આવી ગયો. હવે આગળ આપણે યાદ કરો કે યાદ રાખવાના મુદ્દા 0.5 લખો, 0.50 લખો કે 0.500 લખો, એ સમ દશાંશ અપૂર્ણાંકો છે. આ બધાની કિંમત સરખી જ છે કે 5ના દશાંશ ચિહ્ન પછી કોઈ અંક હોય ને એની પાછળ ગમે એટલા 0 લગાવો તો એની કંઈ કિંમત નથી, એ સરખા જ સમ દશાંશ અપૂર્ણાંક કહે છે. એ જ પ્રમાણે અહીંયા 0ની જગ્યાએ આગળ કોઈ પણ અંક સરખો હોય 2.3, 2.30 કે 2.300, એ સમ દશાંશ અપૂર્ણાંકો છે. હવે દશાંશ અપૂર્ણાંકોની અંદર નાની મોટી સંખ્યા જોવા માટે બરોબર કે અહીંયા તમને કીધું કે 1 ખાલી જગ્યા 0.99 એક આખો છે અને આ 1 પણ નથી, અહીંયા 0 છે, 0 છે તો 1 મોટો, તો એની સામે 2 દશાંશ અપૂર્ણાંક. હવે એની નીચે બરોબર 1.09 અને 1.09. હવે આપણને આના આધારે કે એના સરખી સંખ્યામાં કેવી રીતે શોધવાની
તો તમારે પહેલાં તો દશાંશ ચિહ્ન પછી સરખા અંકો થવા જોઈએ. જો અહીંયા દશાંશ ચિહ્ન પછી એક બે ને ત્રણ અંક છે અને અહીંયા એક ને બે છે, તો દશાંશ અંક પછી બંને બાજુ સરખી સંખ્યા થવી જોઈએ. તો 1.09 હતા, અહીંયા એક અંક ખૂટતો હતો તો પાછળ ઝીરો લખી દીધા એટલે ત્રણ અંક થઈ ગયા, અને પેલામાં 0.09 હતા. બરોબર, હવે આપણને સરખા દશાંશ ચિહ્ન પછી ત્રણ અંક, અહીંયા પણ દશાંશ અંક, અહીંયા એક એક સરખા છે, આ 0 0 સરખા છે, 9 9 સરખા છે, અહીંયા 0 અને અહીંયા 3, તો આ સંખ્યા મોટી જ છે. બરોબર, આ 90 છે ને આ 93 છે, તો એની સામે બે પાંખાની નિશાની આવે છે. એ જ પ્રમાણે અહીંયા 2 ખાલી જગ્યા 1.999, પણ દશાંશ ચિહ્ન આમાં દશાંશ ચિહ્ન નથી એટલે આ મોટો જ છે, અહીંયા 1 આપે ને અહીંયા 2 આપે તો આ મોટા છે, તો એની સામે બે પાંખાની નિશાની. હવે અહીંયા 3.05 અને 3.005, અહીંયા 3 છે દશાંશ અપૂર્ણાંકને, અહીંયા 2 છે, તો હાલ જ આપણે શીખ્યા જ્યાં ઓછા હોય ત્યાં પાછળ 0 મૂકી દે, તો અહીંયા 0 મૂકીશું તો 0.050 થશે, અને આમાં 0.05 થયા, તો આ 50 કહેવાય અને 5 કહેવાય, કયા મોટા કહેવાય, આ, તો એની સામે બે પાંખાની નિશાની. હવે 4.5 બરાબર અને 0.45, તો અહીંયા દશાંશ અંક પછી અથવા તો દશાંશ ચિહ્નની આગળ અહીંયા 4 છે ને અહીંયા દશાંશ ચિહ્નની આગળ 0 છે, તો 4 મોટા છે, તો એની સામે બે પાંખાની નિશાની. 0.53 અહીંયા 0.053 અહીંયા દશાંશ અંક પછી 3 અંક છે ને અહીંયા 2 છે, તો અહીંયા 0 મૂકીશું તો 530 થશે, અને આ 153 છે, તો આ મોટા કહેવાશે, તો એની સામે બે પાંખાની નિશાની આવે છે. સ્વાધ્યાય 8.3, કઈ સંખ્યા મોટી છે? જો તમે આ પ્રમાણે ડાયરેક્ટ લખો તો પણ ચાલે, અને આ થોડી લાંબી રીત પણ બતાવી છે કે તમે એ રીતે ન ભાવો, પણ જે હું બોલી એ પ્રમાણે તમે પણ ચકાસણી કે 0.3 કે 0.10 0.4 અને સાદા પૂર્ણાંકમાં પહેલાં લખ્યા 3 દશાંશ અને 4 દશાંશ એ સરખા છે, તો 3 ને 4 એમાંથી કઈ સંખ્યા મોટી? આ મોટી કહેવાય. બરાબર, તો એની સામે બે પાંખાની નિશાની માટે 3 દશાંશ લેસ દેન 4 દશાંશ માટે 0 સવાલ લખી, અને પછી નિશાની વચ્ચે 0.3 લેસ દેન 0.4. એ જ પ્રમાણે અહીંયા કે બંને બાજુ સરખી સંખ્યા છે. બરાબર, તો અહીંયા દશાંશ ચિહ્ન અંક પછી 2 અને અહીંયા પણ દશાંશ અંક પછી 2 છે, તો અહીંયા 7 મોટા છે, તો 7ની સામે બે પાંખાની નિશાની આવે છે. 3 કે 0.8, તો દશાંશ ચિહ્નની આગળ અહીંયા 0 છે અને અહીંયા 3 છે, તો આ મોટા છે, તો એની સામે ગ્રેટર દેન 3 ગ્રેટર દેન 0.8 0.5 કે 0.05. તમે આટલી બધી રીત ન બતાવો, અને મેં અત્યારે હાલ તમને જે બતાવી ટૂંકી રીતે એ પ્રમાણે પણ લખી શકો. અહીંયા 1 0 મૂકી દો એટલે દશાંશ ચિહ્ન પછી 2 અંક થઈ ગયા, એટલે ફરીથી મારે 0.50 કે 0.05, તો ખબર પડી જાય કે 0.50 મોટા છે, તો એની સામે બે પાંખાની નિશાની. અને એના ફાદ આ રીત પણ કરી શકાય, 1 5 દશાંશ અને 5 100 આવ્યા, તો અહીંયા 100 છે ને અહીંયા 10, તો 100 લાવવા પડશે, તો 10 10 ઉપર નીચે ગુણ્યા, તો 5 દાન 50 અને 10 દાન 100, 50 100 5 100, તો આ મોટા છે, તો એની સામે બે પાંખાની નિશાની 50 100 ગ્રેટર દેન 500. સવાલ પછી 0.05 ગ્રેટર દેન 0.05. બરાબર, એ જ પ્રમાણે સી પણ આના જેવો જ છે, તો તમે જાતે ગણજો અને પછી તમે PDFની અંદર જોઈ લેવાનું છે. સી બરાબર ઈ અને એફ એના ડીના જેવો છે, તમારે જાતે ગણી લેવો. એના પછીનો જી જોઈ લઈએ, 1.5 કે 1.50. હવે દશાંશ ચિહ્ન કાઢ્યું છેદમાં 10 ને અહીંયા 150 છેદમાં 100, અહીંયા 10 અને અહીંયા 100, તો અહીંયા 100 લાવવા પડશે, 100 લાવવા માટે ઉપર નીચે 10 10 વડે ગુણ્યા, જેટલી સંખ્યા છેદમાં ગુણો એટલી સંખ્યા અંશમાં પણ ગુણવામાં આવે છે, તો ઉપર નીચે 10 10 વડે ગુણ્યા, તો 15 દાન 150 ને 10 દાન 100, 150 છેદમાં 100, અને અહીંયા તો આપેલા જ છે, બંને સરખા થઈ ગયા. સરખા એટલે ઇક્વલ ટુ બરાબર, એટલે બરાબરની નિશાની મૂકવામાં આવે છે. 150 બરાબર 150 છેદમાં 100 બરાબર 150 છેદમાં 100. સવાલ માટે 1.5 બરાબર 1.50 થાય છે. જુઓ, હવે આપણને નાની મોટી સંખ્યામાં એના એ જ રીત છે. બરાબર,
કે કઈ સંખ્યા નાની મોટી, તો એચ આઈ અને જે પીડીએફની અંદર તો દાખલા મૂકેલા હશે, પણ તમે તમારી જાતે પ્રેક્ટિસ કરજો અને પછી પીડીએફની અંદર તમારે જોઈ લેવાનું છે કે આપણે સાચું છે કે ખોટું ચકાસી લેવાનું. ચલો એનાથી આગળ યાદ રાખો મહત્વના મુદ્દા કે એક રૂપિયો બરાબર સો પૈસા, એક મીટર બરાબર સો સેમી, એક ત્રિગ્રા બરાબર એક હજાર ગ્રામ, એક લીટર બરાબર એક હજાર મિલી અને એક કિલોમીટર બરાબર એક હજાર મીટર. હવે આના પછીનું જે સ્વાધ્યાય છે, તમને આટલા મુદ્દા આટલા સૂત્રો આવડશે તો જ તમે દાખલા ગણી શકશો, બાકી તમે આગળના દાખલા ગણી શકશો નહીં. એટલે તમારે ફરજિયાત પહેલાં સૂત્રો મોઢે કરવાના છે. હવે આપણને પાઠ્યપુસ્તકના પેજ નંબર 175 પરનો પ્રયત્ન કરો સમજીએ. 2 રૂપિયા 5 પૈસાને 21 રૂપિયા અને 75 પૈસાને દશાંશ સ્વરૂપે લખો, બરોબર? એને દશાંશ સ્વરૂપે કેમ લખાય, પણ આપણને હવે રૂપિયાને પૈસા તો એના માટેનું સૂત્ર યાદ કરી દેવાનું. 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 2 રૂપિયાને 50 પૈસા, તો બંને વચ્ચે પ્લસની નિશાની, બરાબર 2 રૂપિયા પૈસાને રૂપિયામાં ફેરવવાના છે, બરોબર? દશાંશ સ્વરૂપમાં લખવાના એટલે રૂપિયા જ આવે, મોટો એકમ જ આવે જવાબની અંદર. તો પૈસા જે હશે પૈસાના છેદમાં 100 લખી દેવાના, જ્યાં જ્યાં પૈસા હોય ત્યાં. એ 5 પૈસા, 2 રૂપિયાની છેદમાં કંઈ નહીં લખાય, 5ના છેદમાં 100, તો 2 બરાબર 2 રૂપિયા, બરોબર? અને અહીંયા કે 500 અંશ એને દશાંશ અપૂર્ણાંકમાં લખી દેવાના છે, તો દશાંશ અપૂર્ણાંકમાં લખીશું તો શું આવશે, 0.05 રૂપિયા, કારણ કે દશાંશ ચિહ્ન પછી 2 અંક થવા જોઈએ, 2 0 છે, 1 ખૂટ્યો તો આગળ 0 મૂકી દીધો. હવે બંનેનો સરવાળો, તો 2.05 રૂપિયા. હવે આને ગોઠવતા પણ તમને આવડવું જોઈએ કેમ લખાય, કે 2 રૂપિયા છે તો 2 રૂપિયા લખશો તો 2ની બાજુમાં પૈસા નથી, તો પોઈન્ટ કરી પૈસા ન હોય એટલે 1 રૂપિયો બરાબર 100 પૈસા, એટલે 2 જ 0 લગાવવાના અને એની અંદર 0.0 લખવાના, પોઈન્ટની નીચે પોઈન્ટ અને 0.5 અહીંયા લખાશે અને આગળ કંઈ નહીં એટલે 0. હવે આનો સરવારો, અહીંયા 5, અહીંયા 0 અને અહીંયા 2, તો 2.05 રૂપિયા. એ જ પ્રમાણે 21 રૂપિયા અને 75 પૈસા, તો 21 રૂપિયા + 75 પૈસાના છેદમાં 100 લખીએ એટલે અહીંયા મોટો એકમ થઈ જાય રૂપિયા, અને 21 રૂપિયા + અને રૂપિયામાં રૂપાંતર, તો 0.75 રૂપિયા, બંનેનો સરવારો તો 21.75 રૂપિયા. એ જ પ્રમાણે 2 નંબર. હવે 7 સેમી 5 મિમી, સેમીમાં લઈ કઈ રીતે લખશો, સેમીની અંદર કેવી રીતે લખાય, તો 7 સેમી 5 મિમી બરાબર બંને વચ્ચે પ્લસની નિશાની, મિમીને સેમીમાં ફેર, તેના માટેનું સૂત્ર કે 1 સેમી બરાબર 10 મિમી, તો છેદમાં 10 લખ્યા, 7 સેમી + 1/10 અંશને 0.5 સેમી લખી શકાય બંનેનો સરવારો, તો 7.5 સેમી. 3 નંબર, તમે દશાંશનો ઉપયોગ કરી 7 મીટર ને કિમીમાં કઈ રીતે લખશો, ફક્ત 52 મીટર જ આપેલા છે તો એને ડાયરેક્ટ આપણે પદ મૂકીને, ત્યારે આપણને આ ઉપરની રીત છે એની જરૂર નથી, તો એકલા એક જ એકમ છે ને એને કિમીમાં ફેરવવાના છે, 52 મીટરને કિમીમાં, તો 1 કિમી = 1000 મીટર થાય, તો આપણને 1000 મીટર = 1 કિમી માટે 52 મીટર = કેટલા કિમી, 52 × 1/1000, 52 × 1 = 52 × 1000, એને દશાંશ અપૂર્ણાંકમાં ગોઠવવાના છે. 3 0 દશાંશ અંક પછી 3 અંક થવા જોઈએ, ઉપર 2 આપેલા, 1 ખૂટ્યો તો અહીંયા આગળની બાજુ 0 મૂકીને દશાંશ ચિહ્ન, તો 0.052 કિમી. તમે દશાંશનો ઉપયોગ કરી 556 ગ્રામને ત્રિગ્રામાં કઈ રીતે લખશો, ગ્રામ જ આપેલા છે તો ડાયરેક્ટ સૂત્ર આ તમે નહીં લખો, ડાયરેક્ટ 1000 ગ્રામ = 1 ત્રિગ્રા માટે 456 ગ્રામ = કેટલા ત્રિગ્રા, બરાબર 456 × 1/1000, 1000 3 0 થયા, 3 અંક તો ઉપર 3 અંક આપેલા જ છે, તો 0.456 ત્રિગ્રા. સ્વાધ્યાય 8.4, દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો, બરોબર? રૂપિયાના સ્વરૂપમાં દર્શાવવાના છે. હવે 5 પૈસા તો એને રૂપિયામાં, તો પહેલાં તો પૈસા
અને રૂપિયાવાળું સૂત્ર યાદ કરવાનું કે એક રૂપિયો બરાબર સો પૈસા, પણ સવાલ પૈસામાં આપે તો પૈસા પહેલાં લખાશે, તો સો પૈસા બરાબર એક રૂપિયો, માટે પાંચ પૈસા બરાબર કેટલા? પાંચ ગુણ્યા એક છેદમાં છ, પાંચ એકા પાંચ છેદમાં સો ને દશા સપણા, તો 0.05 રૂપિયા. એ જ પ્રમાણે 75 પૈસા, સો પૈસા બરાબર એક રૂપિયો, 75 પૈસા બરાબર કેટલા રૂપિયા? 75 × 1/100, 75 × 75 = 100, એને દશા સપૂર્ણાંક 0.75 રૂપિયા. જુઓ, અત્યાર સુધી મેં તમને પદ મૂકી અને તિરાશી મૂકી અને આપણને જવાબ પૈસા રૂપિયામાં ફેરવ્યા, પણ આ બીજી એક ટૂંકી રીત છે, પણ તમને આ રીત કરતાં પહેલી સારી ભાવશે સૂત્રવારી, બરાબર? કે આપણને 20 પૈસા એને પૈસા રૂપિયામાં રૂપાંતર, તો 20 પૈસાને રૂપિયામાં રૂપાંતર, તો એક પૈસો બરાબર, તો આપણે એને રૂપિયામાં લખવા હોય તો 1/100 પાછળ રૂપિયા લખીએ, તો એ જ પ્રમાણે 20 પૈસા, તો 20 પૈસા માટે જ્યાં 1 લખ્યો ત્યાં 20 લખાશે, 20/100 તો લખવાના રૂપિયા. હવે આની દશા સપણાંકમાં લખી દો, તો 0.20 રૂપિયા. એના પછીનો, અત્યાર સુધી એટલા પૈસા હતા તો પદ મૂકીને કરતા, પણ રૂપિયા અને પૈસા બંને આપેલા છે અને બંનેને રૂપિયામાં રૂપાંતર કરવાના છે, તો રૂપિયા 50 રૂપિયા ને 90 પૈસા, તો આ બંનેની વચ્ચે પ્લસની નિશાની મૂકી દીધી, અને જ્યાં 90 પૈસા છે એના છેદમાં 100 લખી દીધા, એટલે અહીંયા મોટો એકમ રૂપિયા થઈ ગયા. 50 તો એમને એમ લખી જ રાખવાનો, પણ આને દશા સપૂર્ણાંકમાં 90/100, તો 0.90 રૂપિયા થયા. હવે આ બંનેનો સરવાળો, તો 50.90 રૂપિયા, એટલે 50 રૂપિયા ને 90 પૈસા, એટલે 50.90 રૂપિયા, 775 પૈસા, બરાબર? તો આપણને જે ઈની અંદર સીની અંદર ગણી એ જ રીત ફરી બતાવું, 1 પૈસો બરાબર 1/100 રૂપિયા, 75 પૈસા બરાબર 725 પૈસા બરાબર 725/100 રૂપિયા બરાબર, ઉપર 3 અંક છે, છેદમાં 2 0 છે, 2 અંક આપવાના, તો પાછળથી 2 અંક ગણી અને દશાંશ ચિહ્ન મૂકી દીધું, એટલે 7.25 રૂપિયા, એટલે 7 રૂપિયા ને 25 પૈસા થાય છે. પ્રશ્ન 2, દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો. બરાબર, મીટર સ્વરૂપ એટલે સેમી આપેલા છે અને દશાંશમાં ફેરાન, જેમ રૂપિયા પૈસા કરે જ પ્રમાણે એના માટેનું સૂત્ર, તો 1 મીટર બરાબર 100 સેમી, અને સૂત્ર બદલી દેવાનું છે, 100 સેમી બરાબર 1 મીટર, માટે 15 સેમી બરાબર કેટલા મીટર? 15 × 1/100, તો 15/100, એને દશા સપૂર્ણાંક લખ્યું 0.15 મીટર. 100 સેમી બરાબર 1 મીટર, માટે 6 સેમી બરાબર કેટલા મીટર? 6 × 1/100, 6 × 1 = 6 / 100 દશા સપૂર્ણાંક. હવે વારે ઘડીએ સમજાવવું નહીં પડે ને, કે ઉપર 1 અંક છે, છેદમાં 2 0 છે, દશાંશ પછી 2 અંક થવા જોઈએ, તો 1 ખૂટે છે, તો એ 6 ની આગળ 0 મૂકી દે, અને પછી દશાંશ ચિહ્ન 0.06 મીટર, 2 મીટર 45 સેમી, તો એને મીટરમાં રૂપાંતર કરવાના છે, તો બંનેની વચ્ચે પ્લસની નિશાની, મીટર એમ નહીં, અને સેમીના છેદમાં જેમ આપણે ઉપર કર્યું એ જ પ્રમાણે સેમીના છેદમાં 100 આવ્યા, અને દશા સપૂર્ણાંક લખ્યો 0.45 મીટર. જ્યારે છેદમાં 100 લખો ત્યારે જ મોટો એકમ થઈ જાય, બરાબર? 2 મીટર + 0.45 મીટર, બંનેનો સરવાળો 2.45 મીટર, એ જ પ્રમાણે 9 મીટર 7 સેમી, તો 9 મીટર + 7 સેમી, 9 મીટર + સેમીના છેદમાં 100 લખવા, તો 7/100 પછી અહીંયા મીટર, તો 9 મીટર + આની દશા સપૂર્ણાંક લખ્યા, તો 0.07 મીટર, બરાબર? બરાબર 0.07 અને 9 મીટરનો સરવાળો, તો 9.07 મીટર, 919 સેમી. હવે આને સૂત્ર મૂકીને, એટલું સેમી આપેલું હોય ત્યારે સૂત્ર મૂકીને કામ કરી શકાય, 100 સેમી બરાબર 1 મીટર, માટે 419 સેમી બરાબર કેટલા મીટર? 419 × 1/100 = 419/100, દશા સપૂર્ણાંક 2 0, પાછળથી 2 અંક આપવાના, તો 1 ને 2 ગણે, એટલે 4.19 મીટર. પ્રશ્ન 3, દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે દર્શાવો. બરાબર, સેમી સ્વરૂપે લખો,
તમને સવાલ મીમીમાં આપેલો છે, મીમીને શેમાં ફેરવવાના છે, સેમીમાં. એના માટેનું સૂત્ર તમારે યાદ કરવું પડશે. એક સેમી બરાબર દસ મીમી, સવાલ મીમીમાં આપ્યો પાંચ મીમી, તો આપણને સૂત્ર ઉલટાવવું પડશે. દસ મીમી બરાબર એક સેમી માટે પાંચ મીમી બરાબર કેટલા સેમી? પાંચ ગુણ્યા એક છેદમાં દસ, પાંચ એકા પાંચ અને છેદમાં દસ, એને દશાંશ અપૂર્ણાંકમાં લખી દેવાના છે. તો દશાંશ અપૂર્ણાંકમાં 0.5 સેમી. એ જ પ્રમાણે 60 મીમી, 10 મીમી બરાબર 1 સેમી માટે 60 મીમી બરાબર કેટલા સેમી? 60 ગુણ્યા 1 છેદમાં 10, શૂન્ય શૂન્ય ગયે, એક એક ગયા, શું વધ્યું? 6, તો 6 સેમી બરાબર. 164 મીમી, તો 60 મીમી બરાબર 1 સેમી માટે 164 મીમી બરાબર કેટલા સેમી? બરાબર 164 ગુણ્યા 1 છેદમાં 10. અહીંયા ક્યાંય શૂન્ય ઉડતી નથી, એટલે ઉપરનો ગુણાકાર ઉપર. 164 ગુણ્યા 1 એટલે 164 ને છેદમાં 10. ઉપર ત્રણ અંક છે, છેદમાં એક જ ઝીરો છે, એક અંક કાપવાનો છે તમારે બરાબર. તો 164ને પાછળથી એક અંક ગણી અને દશાંશ ચિહ્ન મૂકી દેવાનું છે. તો 16.4 સેમી. એના પછીનો ડી, 9 સેમી 8 મીમી. તો 9 સેમી પ્લસ 8 મીમી, તો અહીંયા સેમી અને મીમી બંને આપેલા છે, બંનેને સેમીમાં રૂપાંતર કરવાના છે. તો બંને વચ્ચે પ્લસની નિશાની મૂકી અને જ્યાં મીમી છે એના છેદમાં 10 લખી દેવાના. 9 સેમી પ્લસ 8ના છેદમાં 10 સેમી. જ્યારે 10 છેદમાં 10 લખો ત્યારે મોટો એકમ બાજુમાં લખાય છે. 9 સેમી અને દશાંશ અપૂર્ણાંકમાં લખ્યા, તો 0.8 સેમી બંનેનો સરવારો. તો 9.8 સેમી ઈ 93 મીમી. તો 10 મીમી બરાબર 1 સેમી માટે 93 મીમી બરાબર કેટલા સેમી? 93 ગુણ્યા 1 છેદમાં 10, 93ના છેદમાં 10, 10 એટલે 1 દશાંશ અપૂર્ણાંક આપવાનો છે. તો પાછળથી એટલે 3ની આગળ દશાંશ અપૂર્ણાંક, 9.3 સેમી. તો જો તમને સૂત્ર આવડતા હશે તો જ તમે દાખલા ગણી શકશો, એટલે ફરજિયાત તમારે પ્રથમ સૂત્ર યાદ કરવાના છે બરાબર. ચલો આજનું ગૃહ કાર્ય, પીડીએફ ફાઇલનું લખાણ ગણિતની નોટમાં લખવું. જય સ્વામિનારાયણ.